નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિશેના જે નવો કોર્સ છે એનો 10મો પાઠ કબડ્ડી 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 આ પાઠનું શીર્ષક છે. આ પાઠને લગતા અગત્યના પ્રશ્નો આપણે શીખીશું. જો તમે નવા વ્યૂઅર હોય તો નીચે લાલ બટન છે સબસ્ક્રાઇબનું સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન છે પ્રેસ કરી દેજો જેથી તમને દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને તમે સરળતાથી શીખી શકો. પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનું છે. પહેલું છે કે પ્રકરણની શરૂઆતના ચિત્રમાં છોકરીઓ કઈ રમત રમતી બતાવી છે? તો એ છે કબડ્ડી. બીજો પ્રશ્ન, કોણે આખી પ્રતિસ્પર્ધી ટીમને આઉટ કરી દીધી? તો એ છે શ્યામલા. પ્રશ્ન ત્રીજો, શ્યામલાની કઈ ક્રિયાથી સામેની આખી ટીમ આઉટ થઈ ગઈ? તો શ્યામલાએ મધ્યરેખાની અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી જેથી આખી ટીમ આઉટ થઈ ગઈ. પ્રશ્ન ચોથો, કબડ્ડીમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય? તો સામેની ટીમની રેખાને ના અડી શકી ત્યારે કબડ્ડીમાં દાવ લેનાર ખેલાડી આઉટ ગણાય છે. પ્રશ્ન પાંચમો, સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે? તો છે બેટી બચાવ. છઠ્ઠો પ્રશ્ન, કરણમ મલ્લેશ્વરી કઈ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે? તો છે વજન ઊંચકવાની, વેઇટ લિફ્ટિંગમાં. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, છોકરીઓની કબડ્ડીની ટીમની શ્યામલા એ સામેની ટીમના બધા ખેલાડીઓને આઉટ કરી દીધા. બીજો પ્રશ્ન, બીજી ખાલી જગ્યા છે કે કબડ્ડીની રમતમાં દાવ લેનાર કબડ્ડી કબડ્ડી બોલતા માં શ્વાસ રોકી રાખવો પડે છે, શ્વાસ લઈ શકતા નથી. ત્રીજું, કબડ્ડીમાં રમત રમતા સમયે બંને ટીમના થઈ કુલ 14 ખેલાડી હોય. ચોથી ખાલી જગ્યા, વેઇટ લિફ્ટર કરણમ મલ્લેશ્વરી 130 કિગ્રા વજન ઉપાડી શકે છે. પાંચમું, ગુજરાતના સરિતા ગાયકવાડ દોડ સ્પર્ધાની ખેલાડી છે. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, કબડ્ડીની રમત છોકરા અને છોકરીઓ સામસામે રમતા હતા, તો આ વિધાન ખોટું છે. બીજું, રોજીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં, આ વિધાન સાચું છે. ત્રીજું, કરણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર એટલે કે વજન ઊંચકનાર ખેલાડી છે, આ વિધાન સાચું છે. ચોથું, જ્વાલા લીલા અને ઈરા મુંબઈની દોડની ખેલાડીઓ હતી, આ વિધાન ખોટું છે. પાંચમું, સરિતા ગાયકવાડના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે, આ વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, કબડ્ડીની રમતમાં ખેલાડીને શોધીને આઉટ કરવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકા રચો. પહેલું, સરિતા ગાયકવાડ તો એ છે દોડવીર, કર્ણમ મલ્લેશ્વરી તો એ છે વેઇટ લિફ્ટર વજન ઊંચકનાર, જ્વાલા લીલા અને હીરા એ છે કબડ્ડીની ખેલાડીઓ, પાર્થિવ પટેલ છે એ છે ક્રિકેટર. પ્રશ્ન પાંચમો, માગ્યા મુજબ ઉત્તર લખો. વર્તમાન સમયમાં વિવિધ રમતોમાં મહિલા ખેલાડીઓ ફાળો જણાવો. કોઈ પણ 8 રમતોની મહિલા ખેલાડીઓના નામ અને તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે તે લખો. પહેલું છે મેરી કોમ, તો છે બોક્સિંગ એટલે કે મુક્કાબાજી સાથે. સાઇના નેહવાલ તો છે બેડમિન્ટનમાં. પીવી સિંધુ એ પણ છે બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ. સાનિયા મિર્ઝા એ ટેનિસ સાથે સંકળાયેલ છે. પીટી ઉષા એ દોડવીર છે. ગીતા ફોગટ એ છે કુસ્તીબાજ. દીપા કર્માકર એ છે જિમ્નાસ્ટિક અને હરમનપ્રીત કૌર એ છે ક્રિકેટર. બીજો પ્રશ્ન, તમારી શાળામાં તમે કઈ કઈ રમત રમો છો તેની યાદી બનાવો. કોઈ પણ 8 રમતના નામ લખવાના છે. તો કબડ્ડી, ખોખો, લંગડી, ચેસ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, લીંબુ ચમચી અને
કોથળા દોડ, ત્રીજું દડાથી રમી શકાય એવી 8 રમતોના નામ લખો, તો ક્રિકેટ, હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ અને ગોલ્ફ. પ્રશ્ન છઠ્ઠો છે, નીચે આપેલ રમતોનું ઘરમાં રમાતી એટલે કે ઇન્ડોર રમતો અને બહાર રમાતી એટલે આઉટડોર રમતોમાં વર્ગીકરણ કરો. તો આમાંથી ઘરમાં રમાતી ઇન્ડોર રમતો છે કેરમ, ઘર ઘર, સાપસીડી, બાજી પત્તા, ચેસ અને કોડીઓ. જ્યારે બહાર રમાતી આઉટડોર રમતો છે લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, પગદિયા અને બેડમિન્ટન. પ્રશ્ન સાતમો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે? તો કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડી હોય છે. બીજું, શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તો શ્યામલા જ્યારે મધ્ય રેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. ત્રીજો પ્રશ્ન, કબડ્ડીની રમતને કયા કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કબડ્ડીની રમતને ચિડ્ડે ગુડી, હુતુતુ, ચુકી ચિટ, આ ડુડુ વગેરે નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન ચોથો, જ્વાલા, લીલા અને હીરાએ કબડ્ડી રમવાની પ્રેરણા અને સહકાર કોણે આપ્યો? તો જ્વાલા, લીલા અને હીરાને કબડ્ડી રમવાની પ્રેરણા એમના માતાશ્રીઓએ આપી અને તેમની માતાઓએ તેમને સહકાર આપ્યો. પ્રશ્ન પાંચમો, તમે કઈ કઈ રમતો રમ્યા છો? અમે નાના હતા ત્યારે લંગડી, પકડદાવ, ગિલ્લી દંડા અને સંતાકુકડી રમતા હતા. હવે અમે ખોખો, ચેસ અને ક્રિકેટ રમતો રમીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, ઇન્ડોર અને આઉટડોર રમતો કોને કહેવાય? કે જે રમત ઘરમાં બેસીને રમી શકાય એ રમતને ઇન્ડોર રમતો કહેવાય છે અને જે રમતો બહાર કે મેદાનમાં રમાતી હોય એ રમતોને આઉટડોર રમત કહેવાય છે. સાતમો પ્રશ્ન, તમે જાણતા હોય એવા 5 ખેલાડીઓનું નામ અને તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે તે લખો. ખેલાડી નામ, રમતનું નામ, વિરાટ કોહલી તો એ ક્રિકેટ રમત સાથે સંકળાય છે. લજ્જા ગોસ્વામી તો એ છે શૂટિંગ સાથે. કર્ણમ મલ્લેશ્વરી તો એ છે વેઇટ લિફ્ટિંગ. સરિતા ગાયકવાડ તો એ છે દોડ માટે. સાનિયા મિર્ઝા તો એ છે ટેનિસ ખેલાડી. પ્રશ્ન આઠ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું, કેવી રીતે આઉટ થવાય? તો જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલતા જાય છે ત્યારે સામેની ટીમ દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં ચૂક થઈ અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્યરેખાને અડકવા જ ન દે તો તે આ સ્થિતિમાં આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષોના ખેલાડી કબડ્ડી કબડ્ડી બોલતા આવે છે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓ અડીને પોતાના જ ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય છે. બીજો પ્રશ્ન, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તો રમત રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ છીએ. સામેના પક્ષની દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ. ઘણી વખત ઉગ્ર દલીલ થાય તો વડીલોની મદદ લઈએ છીએ અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે, કઈ રમતમાં આ પ્રમાણે થાય છે? તો ખોખો, કબડ્ડી, સાંકળી, સાતતાલી, આટીપાડો, લંગડી, આંબલી પીપળી અને સાતોડિયું રમતમાં દાવ લેનાર બીજાને અડકવા જાય, જ્યારે સંતાકુકડી અને આંધળો પાટો રમતમાં બીજાને શોધવા જવાનું હોય છે. પ્રશ્ન ચોથો, શ્યામલાએ સામેવાળી આખી ટીમને કેવી રીતે આઉટ કરી? તો શ્યામલા દાવ દઈને સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી કરતી ગઈ, પરંતુ સામેની ટીમ બધી ખેલાડીઓ તેણીને પકડી લીધી. આ સમયે શ્યામલાએ વધુ તાકાત લગાવીને પોતાની જાતને ખેંચી
અને મેદાનની મધ્યમાં રહેલ રેખાને અડકી ગઈ. આમ શ્યામલાએ સામેની આખી ટીમને આઉટ કરી. પ્રશ્ન પાંચમો, કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીએ કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીઓ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, દાવ લેવા જ્યારે જનારે શરીરનો ઉપયોગ કરવાનો હોય છે, સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજું, ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય છે. ચોથું, ખેલાડી સામેની ટીમની રેખાને અડે તે વખતે સામેની ટીમના કોઈ ખેલાડી તેને પકડી ન લે એ જોવાનું હોય છે. છઠ્ઠો પ્રશ્ન, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને કબડ્ડી રમવાની બાબતમાં શું વિચારતા હતા? તો પહેલાંના સમયમાં છોકરીઓ આ રમત રમવામાં છૂટ ન હતી. લોકો વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન કરે નહીં. આ ઉપરાંત છોકરીઓને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકો છોકરીઓને આ રમતથી દૂર રાખતા. પ્રશ્ન સાતમો, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય? તો રમતો રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય. પહેલું, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને. બીજું, આપણામાં વિવિધ કૌશલનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં શિસ્ત દિલેલ ખેલદિલી પછી સંઘભાવનાના ગુણ વિકસે છે. ચોથું, આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલને સ્વીકારવાની ખેલદિલીની ભાવના ખીલે છે. પ્રવૃત્તિઓ જોઈએ તો કે પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિ છે. શ્વાસ રોકી રાખો, કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો. કેટલો સમય બોલી શકો છો? તો શ્વાસ રોકી કબડ્ડી કબડ્ડી એમ બોલીએ તો અંદાજિત 15-20 સેકન્ડ સુધી બોલી શકાય, અને કબડ્ડી કબડ્ડી 40 વખત બોલી શકાય છે. બીજો પ્રશ્ન, નીચે કેટલીક ઇન્ડોર અને આઉટડોર રમતોના ચિત્ર આપેલ છે, આ રમતોને ઓળખી તેમના નામ લખો. તો આ ચિત્ર છે સાપ સીડી, ઇન્ડોર ગેમ છે. આ છે પગથિયા, આઉટડોર ગેમ છે. ક્રિકેટ છે, આઉટડોર ગેમ છે. આંદ્રોપાટો છે, આઉટડોર ગેમ છે. ચેસ ઇન્ડોર ગેમ છે, અને બેડમિન્ટન એ પણ આઉટડોર ગેમ છે. હવે જો આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એવા ઓપ્શનવાળા, પેલું, કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે? તો એ છે હાથનું. બીજું, દાવ આપનાર ખેલાડી સિવાય બાકીના બધા જ ખેલાડીઓ ઝાડ ઉપર હોય તો તે કઈ રમત છે? તો છે આંબલી પીપળી. ત્રીજું, આપણી રાજ્ય રમત કઈ છે? તો એ છે કબડ્ડી. ચોથું, સચિન તેંડુલકર કઈ રમત માટે જાણીતો છે? તો એ છે ક્રિકેટ. તો આ તો આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો 10મો પાઠ કબડ્ડી કબડ્ડી કબડ્ડી. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.